ઉદાહરણનો સાતમો દાખલો એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સ જેનો વક્રીભવનાંક છે એક પોઈન્ટ સડતાલીસ એને અદૃશ્ય કરે છે તો પ્રવાહીનો વકરીભવનાંક પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે શું આ પ્રવાહી પાણી હોઈ શકે એમ પૂછેલું છે તો કોન્સેપ્ટ શું છે સૌથી પહેલાં તો કે પ્રવાહીના વકરીભવનાંક જેટલો જ વકરીભુવનાંક ધરાવતા દ્રવ્યના લેન્સને તે પ્રવાહીમાં મૂકતાં તે અદ્રશ્ય થાય છે આ કોન્સેપ્ટ છે હા એના જેટલો જ વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યમાં એને મૂકવામાં આવે તો એ શું થઈ જાય અદૃશ્ય ઓકે પહેલાં એને સાબિત કરીએ આ વિધાનને તો કે સૂત્ર છે અહીંયા એન ટુ આવશે એન ટુ માઇનસ એન વન લેન્સ મેકર્સનું સૂત્ર છે 1 એપ બરાબર એન ટુ માઇનસ એન વનના છેદમાં એન વન અને 1 આર વન માઇનસ વનઅપોન આર ટુ એન વન વનઅપોન એપ બરાબર એન ટુ માઇનસ એન વનના છેદમાં એન વન આર વન માઇનસ આર ટુ હવે બંનેના માધ્યમ કેવા થઈ જાય છે સમાન એટલે બધી જગ્યાએ એન ટુ લીધેલું છે એન વન માધ્યમમાં આપણે એન ટુ નાખીએ છીએ અને બંને સમાન થાય છે બધી જગ્યાએ એન ટુ લેશો તો એન ટુ માઇનસ એન ટુ કેટલા થઈ જશે ઝીરો ઓકે એટલે લંબાઈ ઝીરો થઈ કેન્દ્રલંબાઈ વન પોઈન્ટ ઝીરો થશે અને કેન્દ્રલંબાઈ ઝીરો થશે વન પોઈન્ટ ઝીરો થશે એટલે કેટલી થઈ જશે ઇન્ફિનિટિવ અને ઇન્ફિનિટીવ થઈ જશે એટલે પ્રવાહીમાં એ લેન્સ અથવા કાચનું છે એ સમતલ સપાટી તરીકે વર્તે છે એટલે ક્યાં કિરણો કેન્દ્રિત નહીં થાય સીધે સીધા હાલે જશે સમતલ સપાટીની જેમ ઓકે એટલા માટે જ આપણે જે પહેલું વિધાન લખ્યું એ લખી શકાય પ્રવાહીના વક્રી જેટલો જ વક્રી ધરાવતા દ્રવ્યના લેન્સને તે પ્રવાહીમાં મૂકતા તે અદ્રશ્ય થાય છે એટલે કે કાચનો વક્રી ભવનાંક એન વન બરાબર એક પોઈન્ટ સડતાલીસ અને લેન્સને રાખેલા પ્રવાહીના દ્રવ્યનો વક્રી ભવનાંક એક પોઈન્ટ સડતાલીસ હોવો જોઈએ લેન્સ અને પ્રવાહી બંનેનો સમાન થવો જોઈએ પછી એમ પૂછ્યું કે પાણી હોઈ શકે તો કે ના એ પાણી ન હોઈ શકે કારણ કે પાણીનો વક્રીભવનાંક ભવનાંક તો એક પોઈન્ટ તેત્રીસ છે એટલે કે ચારના છેદમાં ત્રણ છે રાઈટ તો એક પોઈન્ટ સડતાલીસ કોનો વક્રીભવનાંક ભવનાંક છે તો કે ગ્લિસરીનનો વક્રીભવનાંક ભવનાંક છે તેથી એ જે પ્રવાહી છે એ શું હોઈ શકે ગ્લિસરીન બસ આટલું જ છે ખાલી આ વસ્તુ સાબિત કરવાની છે એ ધ્યાનમાં રાખજો પ્રવાહીના વકરી ભવનાંક જેટલો જ વકરી ભવનાંક ધરાવતા દ્રવ્યના લેન્સને તે પ્રવાહીમાં મૂકતા તે અદ્રશ્ય થઈ જાય છે